नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय अंग्रेजी एमां आपणे गई वखते बीजी एबीसीडीना मूळाक्षरो अभ्यास कर्यो हतो। तो हवे बीजी एबीसीडीना खूटा मूळाक्षर लखो तेनो आपणे महावरो करवानो रहेशे। तो अहींया जो अमे बीजी एबीसीडी लखी छे ए बी सी, सी पछी शुं आवशे तो डी। तो अहींया शुं लखीशुं आपणे डी, डी पछी ई एफ जी एच, एच पछी शू आवशे आई, आई लख्यो अहींया, आई पछी जे के, पछी शू आवशे एल। चलो एल लखी नाख्यो। हवे एम, एन, एन पछी आवशे ओ, ओ पछी पी क्यू आर एस, एस पछी शू आवशे टी, टी पछी यू, वी, वी पछी आवशे डबल्यू। तो अहींया लखवानो डबल्यू। एक्स, एक्स पछी वाय, अने वाय पछी झेड। आवी रीते आपणे खूटा मूळाक्षरो पूरा कर्या। तमारे पण महावरो करवानो रहेशे। हवे जुओ अहींया नीचे, अहीं जुओ पहली सामे बीजी एबीसीडीना जोड़का जोड़ो। तो अहीं जुओ पहली एबीसीडीना कया मूळाक्षरो लखेला छे, बी जी एच एम ए, अने आ बाजू लख्या छे मैं बीजी एबीसीडीना मूळाक्षरो एम बी ए जी एच। હવે પહેલી સામે બીજીના મૂળાક્ષરો આપણે જોડવાના છે। તો અહીંયા આ બી લખ્યું, તો બીને ક્યાં જોડીશું આપણે? બીજી એબીસીડીનો બી છે ત્યાં। તો એ જોવો આ રીતે હવે લખ્યો છે જી, તો જીને પણ આપણે એવી રીતે જોડવાનો। ચલો એચ, તો અહીંયા એચ ક્યાં છે? આ રહ્યો, તો અહીંયા આપણે શું જોડીશું? એચ। હવે આવશે એમ, ચલો એમને ક્યાં જોડીશું આપણે? સૌથી પહેલાં। હવે બાકી રહ્યો એ, તો એને પણ આપણે બીજી એબીસીડીના એ સાથે જોડી દીધો। ચલો આવી રીતે તમારે જોડકાનો પણ મહાવરો કરવાનો રહેશે। હવે નીચે એબીસીડીના પાછળનો મૂળાક્ષર લખો। આપણે બીજી એબીસીડી શીખ્યા, બીજી એબીસીડીના પાછળ કયો મૂળાક્ષર આવશે એ આપણે શીખવાનું છે અને લખવાનું છે। આ શું લખ્યું છે? જે, તો જેના પાછળ શું આવશે? જે પછી આવશે કે। ચલો અહીંયા શું લખ્યું છે? બી, બીના પાછળ કયો મૂળાક્ષર આવશે? બી પછી તો સી આવશે, તો અહીંયા સી લખવાનો બીજી એબીસીડીનો। ચલો અહીંયા શું લખ્યું છે? ટી, તો ટી પછી કયો મૂળાક્ષર આવશે? ટી પછી આવશે યુ। હવે કયો મૂળાક્ષર આવ્યો? એક્સ, એક્સ પછી શું આવશે? વાય। તો આવી રીતે આપણે પાછળના મૂળાક્ષરો લખ્યા। હવે આવશે એબીસીડીના આગળ એટલે કે પહેલાનો મૂળાક્ષર લખો। ચલો આ શું લખ્યું છે? આર, તો આરની પહેલાં શું આવશે? આરની પહેલાં આવશે ક્યુ, તો અહીંયા આપણે શું લખવાનું રહેશે? ક્યુ। ચલો અહીંયા શું લખ્યું છે? યુ, તો યુની પહેલાં શું આવશે? યુની પહેલાં આવશે ટી, તો અહીંયા આપણે ટી લખીશું। આ કયો મૂળાક્ષર છે? ઈ, તો ઈની પહેલાં શું આવશે? ડી, તો અહીંયા જ લખવાનો ડી। ચલો હવે છેલ્લે અહીંયા શું છે? જે, તો જેની પહેલાં શું આવશે? જેની પહેલાં આવશે આઈ। તો આવી રીતે આગળ પાછળના મૂળાક્ષરો ઘરે બેસીને તમારે જાતે મહાવરો કરવાનો રહેશે। અસ્તુ, ભારત માતા કી જય।